गुड मॉर्निंग धोरण 7 विषय गुजराती पूरक वाचनी अंदर पाठ नंबर 5 शौखीन बिलाड़ी एम आप आग जो गया हमें पीछे आप अधूरो पाठ से आज आप जीशू पेज नंबर 84 पर जुओ कि दामजी मापपट्टी लई बिलाड़ी नजीक माप लेवा जतो हतो त्याज एने अटकावता बिल्ली बोली उभो रहे एम नहीं हूँ कोईनी पासे कशु मफत में लव नहीं नहीं के करावो नहीं बोल बदला में हूँ तारी सी सेवा करूँ लेके दामजी दर्जी से ए बिलाड़ी माप लेवा माटे नजीक जाए से त्यारे बिल्ली एने अटकावती बोले छे अटकावीने बोले छे कि तू उभो रहे मैं एम नहीं कहीं तमने हूँ कहीं मफतनु काम लेवानी नथी तू तो तमे आज तो बदला में तमे तमारी हूँ शू सेवा करी शकू दामजी दर्जी कहे कि तारी कोई सेवानी जरूर नथी हूँ तने फ्रक सीवी आपीश प बस तू ए पहेरीने रोज मने मळवा आवजे मने बहु गमशे એટલે કે રામજી દરજી કહે છે કે મને બદલામાં તારી કોઈ સેવાની જરૂર નથી પરંતુ મેં તને એક ફ્રોક સીવી આપવાનો છું બસ તું એ પહેરીને રોજ તું મને મળવા આવજે અને એ મને ખૂબ જ ગમશે બિલ્લી કહે ના ભાઈ એમ મફતમાં તો હું નહીં સીવડાવું એટલે કે બિલાડી કહે છે કે ના ભાઈ એમ હું મફતમાં તો હું કંઈ સીવડાવવાની નથી દામજીને થયું આ બિલાડી એમ માને તે એવી નથી તે ત્યાં જ એના મગજમાં ઝબકાર થયો એ બોલ્યો સારું કે બિલાડી એમ કંઈ માને એવું લાગતું ન હતું સારું કે એમ માનતી ન હતી એટલે સારું તારા જેવું એક કામ છે અહીં ઉંદરોનો બહુ ત્રાસ છે ઉંદરોથી બચવા મારે મારી દુકાનના બધા કપડાં હું સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે છે જો ક્યારે ભૂલથી કોઈ કપડું બહાર રહી જાય ગયું હોય તો બીજા દિવસે દુકાન ખોલું જ્યારે કપડું આખું ચારણી બની ગયું હોય અને કપડાંનો આગ્રહ મારા પર ગુસ્સે થઈ ઝઘડી જાય સોરી કપડાંનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ ઝઘડી જાય એ મને નુકસાન માટે ભોગવવું પડે એ વધારામાં એથી જો તું ચોકી કરી આ ઉંદરોને મારી દુકાનથી દૂર કરી શકે તો તારો મોટો ઉપકાર માનશે એટલે કે દામજી કહે કે દામજી બિલાડી પેલી એમ માને કે મને એમને હું મફતમાં કંઈ સીવડાવવાની નથી બિલાડી પણ એમ માને તેમ ન હતી એટલા માટે એના મગજની અંદર એક ઝબકારો થાય છે એટલે કે એમને લાઈટ થાય છે કે એમ સારું તું માનતી જ નથી તો તારા જેવો એ કામ છે અહીં ઉંદરોનો ઘણો બધો ત્રાસ છે એટલે એના બચવા માટે હું દુકાનમાં કપડાં છે હું બહુ ખૂબ જ સંભાળીને લોખંડની જે પેટી છે એમાં મૂકું છું તો જ ક્યારેક ભૂલથી કોઈ કાપડ મારાથી બહાર રહી જાય તો ચાણી જેવો થઈ જાય છે તો કોઈ ગ્રાહક આવીને મારા પર ગુસ્સે થઈ જાય એનું પણ નુકસાન મારે જ ભોગવવું પડે અને વધારા તેથી તું ચોકી કર અને ઉંદરો છે એનું ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો હું તારો ખૂબ જ ઉપકાર માનીશ દામજીની આ સાંભળી બિલ્લી બોલી બસ આટલી જ વાત ને આ તો મારા ડાબા હાથનો ખેલ છે એટલે કે દામજીની વાત સાંભળીને બિલાડી બોલે છે બસ આટલી વાત છે ને આ તો મારા ડાબા હાથનો ખેલ છે દામજીએ બિલાડીને ફ્રોક સીવી આપ્યું બિલાડી તો ફ્રોક પહેરીને વટ મારતી ફટફટ ફરવા લાગી દામજીની દુકાને ચોકી કરતી બિલ્લીને જોઈ ઉંદરો ત્યાંથી તો રફૂક કચ્ચર થઈ ગયા પણ બીજા બધાની દુકાનોમાં એમની અવરડવર ચાલુ રહી ઉંદરોની ચિંતા મટી તેથી દામજી રાજી થઈ ગયો એટલે કે દામજીએ બિલાડીને ફ્રોક સીવડાવી આપ્યો બિલાડી તો ફ્રોક પહેરીને વટ મારતી ફટફટ ફરવા લાગી અને દામજીની દુકાને ચોખ્ખી કરતી અને બિલાડીને જોઈને ઉંદરો પણ ત્યાંથી
ચૂચા પણ ન કરતા હતા એટલે કે ત્યાંથી જતા રહ્યા, પણ બીજા દુકાનોમાં એમની અવર જવર ચાલુ રહી અને ઉંદરની ચિંતા એ ધામજીની મટી ગઈ. એટલા માટે ધામજી દરજીશી રાજી રાજી થઈ ગયો. હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ઉંદરોના ત્રાસની વાત કરતા ત્યારે ધામજી નીચે મૂંડીએ બધું સાંભળતો પણ કશું બોલતો નહીં. તેથી બીજા દુકાનોને નવાઈ લાગી. કપડું કોતરાવવું એ ઉંદરોનો સૌથી પ્રિય શોખ. એ કારણે સૌથી વધારે ત્રાસેલો ધામજી હવે કેમ કંઈ બોલતો નથી. બધાને એનું કારણ જાણવાનું મનોમન નક્કી કર્યું. છેવટે આ બધાને એક બિલાડી ધામજીની દુકાને ચૂકી કરે છે એ વાતની ખબર પડી. એટલે કે હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળીને ઉંદરોનો ત્રાસની વાતો કરતા ત્યારે ધામજી છે એ નીચું મોઢું રાખીને બધું સાંભળતો હતો, કંઈ પણ બોલતો નહીં. તેથી બીજા દુકાનદારોને નવાઈ લાગે છે કે કપડું કોતરાવવાનું એ તો ઉંદરોને સૌથી પ્રિય શોખ છે. એ કારણે સૌથી વધારે ત્રાસેલો ધામજી હવે કેમ કંઈ બોલતો નથી. બધાને એ કારણ જાણવાની જિજ્ઞાસા હતું. છેવટે બધાને એક બિલાડી ધામજીની દુકાને ચોકી કરે છે એ વાતની ખબર પડી. બીજે દિવસે બિલાડી જયંતિ જૂતાવાળાને દુકાનની પાસેથી પસાર થતી હતી ત્યારે જયંતિએ કોઈને ખબર ન પડે એમ એને એક બાજુમાં બોલાવીને કહ્યું કે બીજા દિવસે બિલાડી જયંતિ જૂતાવાળાની દુકાન હતું ત્યાંથી પસાર થતી હતી ત્યારે જયંતિને કોઈને પણ ખબર ન પડે એમ એને એક બાજુ બોલાવીને કહ્યું. વાહ બિલ્લી બહેન, તમે ફ્રોકમાં તો ખૂબ સુંદર લાગો છો. એ સાંભળીને બિલ્લી ફૂલાય. જયંતિ ફરી બોલ્યો, પણ જો ફ્રોકની નીચે પગમાં સરસ મજાના સેન્ડલ પહેર્યા હોય તો કેમ ઓર શોભે? જુઓ આ રહ્યા તમારા ફ્રોકના મેચિંગના સેન્ડલ, એમ કહી જયંતિએ સેન્ડલ બિલ્લીની સામે મૂક્યા. એટલે કે વાહ, ખૂબ જ સરસ મજાની બિલ્લી બહેન દેખાય છે, ખૂબ જ સુંદર લાગો છો. આ સાંભળીને બિલ્લી તો ખૂબ જ ફૂલાઈ જાય છે, એમને ખૂબ જ આનંદ આવે છે. જયંતિભાઈ બોલે છે કે આ ફ્રોકને નીચે સરસ મજાના સેન્ડલ પહેર્યા હોય તો તમે વધારે ખૂબસુરત લાગો. તો આ રહ્યા તમારા માટે ફ્રોકના મેચિંગના આ સેન્ડલ, એટલે કે ચંપલ, એમ કહીને જયંતિએ સેન્ડલ બિલ્લી સામે મૂક્યા. બિલ્લી સેન્ડલ બહુ ગમ્યા અને સેન્ડલને પગમાં નાખવા જતી હતી ત્યાં તો જયંતિએ એને અટકાવી અને હસતા હસતા કહ્યું, એમને હું તને સેન્ડલ આપું તો તમારે પણ બદલામાં મને કંઈ આપવું તો પડે ને. એમ ધામજીની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કરો અને મને પણ ઉંદરોના ત્રાસમાંથી બચાવો તો હું તમને આ સેન્ડલ આપું. એટલે કે બિલાડીને સેન્ડલ તો ખૂબ જ ગમે છે. એ સેન્ડલ પગમાં નાખવા જતી હતી ત્યારે જયંતિ એમને અટકાવીને હસતા હસતા બોલે છે, હું તમને સેન્ડલ તો આપું છું પણ બદલામાં તમારે મને કંઈ આપવું પડે ને. અને ધામજી દુકાનની જેમ તો મારી દુકાનની પણ ચોખી કરે અને ઉંદરોનો ત્રાસમાંથી મને બચાવે તો હું તને સેન્ડલ આપું. બિલ્લી હોશિયાર હતી, એ બધું સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવાનું મન થયું, પણ એ હતી શોખીન અને એને સેન્ડલ ગમતા હતા. એને થયું, મને શું ફરક પડે છે એક દુકાનની ચોકી કરું કે આખી બજારની. એને જયંતિની પણ વાત સ્વીકારી અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ. એટલે કે બિલ્લી પણ એવી હોશિયાર હતી, એ બધું સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવાનું મન થયું, પણ એ હતી શોખીન અને એ સેન્ડલ એમને ગમતા હતા. એને થયું કે મને શો ફરક પડવાનો છે એક દુકાનની ચોકી કરું કે આખા બજારની ચોકી કરું. એને જયંતિની વાત છે એ પણ એ સ્વીકારી લે છે અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ. ઉંદરોની ચિંતા દૂર થતાં હવે જયંતિ પણ ધામજીની જેમ શાંતિથી જીવા લાગ્યો. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો બીજાને ખબર પડે નહીં એમ બિલાડીને બોલાવતા ગયા. સઘન સત્રીવાળાએ ગોગલ્સે, પેથાભાઈ પર્સવાળાએ પર્સ, ને શિવાભાઈએ તો વળી બંગડી, ગળાનું હાડ, કાનના એરિંગ, પાવડર, કાજળ બધું જ આપ્યું.
એ બધી ભેટ સામે બધા દુકાનદારો બિલ્લી આગળ પોતાના દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે ચોકી કરવાની શરત મૂકી. એટલે કે ઉંદરોનો ત્રાસ પણ ખૂબ જ વધતો હતો, એટલા માટે દામજીની જેમ શાંતિથી જયંતી પણ જીવવા લાગ્યો. ધીરે ધીરે આખા બજારમાં આ વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો છે બીજાને ખબર ન પડે એમ બિલાડીને બોલાવતા ગયા અને સઘન છત્રીવાળાએ ગોગલ્સ અને પેથાવાળાએ પર્સ અને શિવાભાઈવાળી બંગડી, ગળાનો હાર, કાનના એરિંગ, પાવડર, કાજલ બધું આપ્યું. આ બધી ભેટની સામે બધા દુકાનદારે બિલ્લીને આગળ પોતાના દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે ચૂકી કરવાની શરત મૂકી. તો આજે આપણે અહીંયા સુધી પાઠ જોઈશું. તમારે ઘરે આ પાઠ ઘરે વાંચવાનો રહેશે. ખૂબ ખૂબ આભાર તમારો.